પ્રાચીન સમયમાં દિવાળીની રાત્રે રોશની કરવા તેમજ ફૂલકાઓ માટે ફટાકડા ફોડવા માટે પ્રજ્વલિત કરવામાં આવતા મેરાયા હવે નામ શીર્ષ બન્યા છે. જોઈએ આ એક અહેવાલમાં. હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળીના પર્વમાં પ્રજાપતિઓ દિવાળીની સવારમાંથી જ માટી ખૂંદીને તેનો પિંડ બનાવી ચાકડા ઉપર ગોઠવી મેરાયા બનાવીને શરૂઆત કરે છે. ગૃહોદ્યોગ જેવા આ વ્યવસાયમાં હાથની કારીગરીથી એક વ્યક્તિ અસંખ્ય મેરાયા બનાવી લે છે. દિવાળીના આજે મેરાયા અમે બનાવી છે, માટી મળતી નથી, મેરાયા અમે બનાવી છે. અને પહેલાના જમાનામાં માણસો શક્કરના મેરાયા લઈ જતા, અમને ઘઉં અનાજ અને છાણા આપતા. હવે આ લોકો અત્યારે આ સમય પ્રમાણે કોઈને ખ્યાલ નથી કે મેરાયું શું છે એમ. નકર દિવાળીના દિવસે આંજે છોકરાઓ મેરાયું લઈને નીકળતા અને બહુ એનો ઉપયોગ થતો, હવે થતો નથી. એટલે અમે અમારા થોડા ઘણા સકંદ પૂરતા અમે મેરાયા બનાવી છીએ. છેલ્લા 35 વર્ષથી મેરાયા બનાવતા બટુકભાઈ મંડળીએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં અમે દિવાળીના પર્વ નિમિત્તે એક જ દિવસમાં એટલા પ્રમાણમાં મેરાયા બનાવી નાખતા અને તમામનું વેચાણ પણ થઈ જતું, એટલે કે એક જ દિવસમાં આખા વર્ષનો ધંધો થઈ જતો. અત્યારના સમયમાં તો આ ગૃહ ઉદ્યોગ સાવ ભાંગી પડ્યો છે. માટીના મેરાયામાં દીવાઓ પ્રગટાવવાથી જેમ માટીના કોળિયામાં દીવો પ્રગટે અને પ્રકાશની અંદર જે ઉર્જા નીકળે છે એ ઉર્જા સકારાત્મક નકારાત્મક બધી ઉર્જાઓને પ્રોત્સાહિત કરીને શાંત કરે છે અને એ ઉર્જા દ્વારા આપણો દેહ પણ માટીનો બનેલો છે, એમાંથી એક સત્યનો પ્રકાશ ઉત્પન્ન થાય છે અને એ પ્રકાશ દ્વારા આપણને જીવનમાં ઉર્જાની પ્રાપ્તિ થાય છે. આપણા ઘરની અંદર રહેલા દુર્વિચારો નકારાત્મક ઉર્જાઓ આ બધાની શાંતિ થઈને એકદમ આપણને શાંતિનો અનુભવ થાય. મેરાયોનું દિવાળીના તહેવારમાં મહત્વ સમજાવતા જેતપુરના સૌથી પ્રાચીન એવા શ્રી નરસિંહજી મંદિરના મહંત પૂજ્ય આત્માનંદજી મહારાજે જણાવેલ કે દિવાળી 5 દિવસ એટલે કે ધનતેરસથી બેસતા વર્ષ સુધી ચાલે છે, જેમાં દિવાળીની સાંજે બાળકો મેરાયા લઈને ઘરે ઘરે દિવાલ અને તેલ પુરાવા જતા હતા અને લોકો પણ આ મેરાયામાં જેમ બને તેમ વધુ તેલ નાખતા, કારણ કે મેરાયામાં જેમ તેલ વધુ બળે તેમ ઘરમાંથી કકડાટ કળશ દૂર થાય છે. એ કારણે મેરાયું માટી તેમજ પાણીનું બનાવેલું હોય છે અને તેમાં આગ પેટાવાથી ઉર્જા પેદા થાય છે અને મેરાયાનો વ્યવસાય કરતા કુંભારોનો લોકો મેરાયાના બદલામાં અનાજ કઠોળ ધાણા વગેરે આપતા હતા, તેમજ કેટલાક જ્ઞાતિઓમાં નવવધુને મેરાયામાં તેલ પુરાવવા માટે સાસરિયા પક્ષ દ્વારા ઘરે ઘરે મોકલાવવામાં આવતા અને અત્યારના સમયમાં તો મેરાયાનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. હિતેશ રાઠોડ, S9 ન્યૂઝ, જેતપુર.